આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વી વોલ્ટના એક એસી પ્રાપ્તિસ્થાન સાથે ઇન્ડક્ટર એલ અને અવરોધ આર ને સમાંતરમાં જોડ્યા છે તો કુલ પ્રવાહ આઈ એક્સએલ આર ના સ્વરૂપમાં શોધો વળી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત પણ શોધો અને ફેઝ ડાયાગ્રામની રીતનો ઉપયોગ કરો અહીં આર અને એલ જે છે સમાંતરમાં જોડેલા હોવાથી બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે इंडक्टर नो वोल्टेज अन्य अवरोध नो वोल्टेज समान रहेशे आथी अपने वोल्टेज ना फेजर ने एक्स अक्ष पर दर्शाविशु अहिया आपणी एक्स अक्ष अने आ रीते आपणे वाय अक्ष मळे छे अही વોલ્ટેજ છે એ એક્સ અક્ષ પર દર્શાવેલ છે અને આ જે વાય અક્ષ પર છે એના પર આપણે વિદ્યુત પ્રવાહ દર્શાવીએ વિદ્યુત પ્રવાહ અવરોધના માંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એને હું IR અવરોધ એ વાસ્તવિક IR જે છે એ વાસ્તવિક સંખ્યા છે એટલે એક્સ અક્ષ પર અને ઇન્ડક્ટર માંથી વહેતો પ્રવાહ IL એને આપણે કાલ્પનિક કહીએ છીએ એટલે કે વાય અક્ષ પર દર્શાવેલ છે તો અહીંયા જે છે એ આપણને ઇન્ડક્ટર માંથી વહેતો પ્રવાહ IL મળશે VR IR જે ફેઝર છે એ VR ફેઝરની સમાન કળામાં છે અહીંયા ઘડિયા વોલ્ટેજનો ફેઝર છે અને આ પ્રવાહનો બંને એકબીજાની સમાન કળામાં આવેલા છે એટલે IR જે છે એ VR ના છેદમાં R અનુસાર અહીંયા ઘડી સમાન કળામાં છે પણ ઇન્ડક્ટર જે છે એમાં એનો જે વોલ્ટેજ VL છે એ એના કરતા અહીંયા VR અને VL બંને દર્શાવેલા છે બંને એક્સ અક્ષ પર જ છે કારણ કે બંને જે વોલ્ટેજ છે આ VL અને આ VR બંને સમાન છે કારણ કે અહીંયા સમાંતરમાં વોલ્ટેજ જે છે એ અચળ છે અહીં VL કરતા IL જે છે ને એ પ્રવાહમાં પાઈ બાય ટુ જેટલો પાછળ છે આથી IL જે છે એ ઋણ મળે છે કારણ કે IL એ VL કરતા પાઈ બાય ટુ પાછળ છે આથી એ બંને વચ્ચેનો કળા તફાવત પાઈ બાય ટુ આપણને મળે છે અહીં IL બરાબર VL ના છેદમાં XL થશે પરિણામી વિદ્યુત પ્રવાહ જો જોઈએ તો આ બંને ને આ રીતે વિચારતા મળતો પરિણામી વિદ્યુત પ્રવાહ જે છે એ આઈ મળે છે આ પરિણામી વિદ્યુત પ્રવાહ એ વર્ગમૂળમાં આઈ આર નો વર્ગ વત્તા આઈ એલ ના વર્ગ જેટલો આપણને મળે છે આમ પરિણામી વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વર્ગમૂળની અંદર આઈ આર નો વર્ગ વત્તા ઇન્ડક્ટર માંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ એલ નો વર્ગ બંનેની કિંમત મૂકીએ તો આઈ બરાબર વર્ગમૂળની અંદર આઈ આર ના બદલે વી આર ના છેદમાં આર તો વી આર ના છેદમાં આર એમાં વી ને વી આર ને હું વી વડે દર્શાવીશ VR, VL બંને સરખા છે જેને હું V વડે દર્શાવીશ IL ના બદલે પણ V ના છેદમાં XL V નો વર્ગ R નો વર્ગ V નો વર્ગ XL નો વર્ગ અને આ વર્ગ છે આથી I બરાબર V એનો વર્ગ છે અને વર્ગમૂળ છે એટલે V સામાન્ય વર્ગમૂળની અંદર 1 ના છેદમાં R નો વર્ગ વત્તા 1 ના છેદમાં XL નો વર્ગ જેટલો મને વિદ્યુત પ્રવાહ I જે છે એ મળે છે હવે ડેલ્ટા જોઈએ અહીંયા જે ડેલ્ટા જે છે એ પરિણામી વિદ્યુત પ્રવાહ જે આપણને આઈ મળ્યો એનો એક્સ અક્ષની સાથેનો ખૂણો છે તો ટેન ડેલ્ટા બરાબર સામેની બાજુ એટલે આ જે છે એને કહેવાય IL ના છેદમાં પાસેની બાજુ એટલે કે IR તો ટેન ડેલ્ટા બરાબર IL ના છેદમાં IR IL જે છે છે V ના છેદમાં XL tan delta બરાબર V ના છેદમાં XL ના છેદમાં
वी ना छेद में आर मारे छे आठ टेन डेल्टा बराबर या वी वी कैंसल करते छेद नो छेद अंश में आर अंश में छेद में एक्सल परिणाम डेल्टा बराबर टेन इनवर्स आर ना छेद में एक्सल आपने मले छे। आकृति में दर्शाला परिपथ माटे फेजर डायग्राम नो उपयोग करीने कुल प्रवाह ना मूल्य नु सूत्र मेळवो। आ प्रवाह अने लागू पड़ेल वोल्टेज वच्चे नो कड़ा तफावत शोधो। अहीं वोल्टेज ने प्रवाह नो फेज डायग्राम आपणे जोईए। अहीं सी एल अने आर जे छे एकबीजाने समांतर छे। आथी अहीं विद्युत प्रवाह जे छे ए आपणे जोईए तो सी અને આર બંને એકબીજાને સમાંતર છે તો સી માંથી વહેતો પ્રવાહ આઈ માંથી વહેતા પ્રવાહ કરતા વધારે હશે એવું વિચારીએ તો આઈસી માં ઇઝ ગ્રેટર દેન આઈએલ વિચારીએ તો આપણને એનો પરિણામી આઈસી માઇનસ આઈએલ જે છે એ આ રીતે નીચેની દિશામાં મળશે પ્રવાહ એટલે આ જે મળ્યું એ મળ્યું આઈસી માઇનસ આઈએલ અવરોધમાંથી વહેતો જે પ્રવાહ છે આઈઆર એ આપણને એક્સ અક્ષની દિશામાં મળશે આ રીતે આ જે પ્રવાહ મળ્યો એ મળ્યો આઈ આર આથી બંનેનું જે સમતુલ્ય પ્રવાહ છે એ આપણને આ રીતે મળે છે જેને હું આઈ કહું તો આ જે આઈ છે એ મને વર્ગમૂળમાં आई आर नो वर्ग वत्ता आई एल माइनस आई सी नो वर्ग आई सी माइनस आई एल लखी के आई एल माइनस आई सी लखी बने नो वर्ग तो घन थानो आती अहिया आई आर जे छे ए आपने वी ना छेद मा आर आई एल जे छे ए एनो वोल्टेज वी ना छेद मा एनु रिएक्ट ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય એક્સએલ અને આઈસી જે છે એ વી ના છેદમાં એક્સી અહીંયા બધાના વોલ્ટેજ સરખા છે કારણ કે ત્રણે ત્રણ અહીંયા સમાંતરમાં છે અને સમાંતરમાં એમના વોલ્ટેજ સરખા હશે આથી બધાના વોલ્ટેજ વી લીધા છે પરિણામે આઈ બરાબર વર્ગમૂળની અંદર વી ના છેદમાં આર નો વર્ગ વત્તા વી ના છેદમાં એક્સએલ ઓછા વી ના છેદમાં એક્સી આખાનો વર્ગ મળશે આથી આઈ બરાબર વી નો વર્ગ સામાન્ય નીકાળી દો એનું વર્ગમૂળ થઈ જશે એટલે ફક્ત વી સામાન્ય વર્ગમૂળની અંદર એક ના છેદમાં આર નો વર્ગ વત્તા એક ના છેદમાં એક્સએલ માઇનસ એક ના છેદમાં એક્સી આખાનો વર્ગ જેટલો આપણને મૂલ્ય મળશે વિદ્યુત પ્રવાહ આઈ નું આ જે છે એ વિદ્યુત પ્રવાહ આઈ દર્શાવે છે હવે આ જે વિદ્યુત પ્રવાહ આઈ છે તેને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ડેલ્ટા હોવાથી એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ડેલ્ટા છે આથી ટેન ડેલ્ટા બરાબર આઈ એલ માઇનસ આઈ સી ના છેદમાં આપણને આર મળશે આથી આઈ એલ એટલે એક ના છેદમાં એક્સ એલ માઇનસ આઈના બદલે આપણે વી ના છેદમાં એક્સએલ બી લખીએ તો અહીંયા આ રીતે વી ના છેદમાં એક્સએલ માઇનસ વી ના છેદમાં એક્સી ના છેદમાં અહીંયા ઘડી આઈ આર થશે આઈ એલ માઇનસ આઈ સી ના છેદમાં આઈ આર આઈ આર એટલે વી ના છેદમાં આર હવે અહીંયા અંશમાં જે વી છે એને સામાન્ય નીકાળીએ તો એક ના છેદમાં એક્સએલ માઇનસ એક ના છેદમાં એક્સી એનું જે છેદ છે એની અંદર આવશે વી ના છેદમાં આર આ જે આર છે અંશમાં જશે એટલે કે આર ગુણ્યા અહીંયા વી વી કેન્સલ થશે એક ના છેદમાં એક્સએલ ઓછા એક ના છેદમાં એક્સી આપણને મળે છે આમ ટેન ડેલ્ટા બરાબર આર ગુણ્યા એક ના છેદમાં એક્સએલ માઇનસ એક ના છેદમાં એક્સી મુક્ત એલસી દોલનો માટે દર્શાવો કે કોઈ પણ ક્ષણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરના સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ રહે છે ધારો કે કેપેસિટર સી છે તો એની અંદર પહેલા પ્રારંભિક વિદ્યુત ભાર
एक्यू जीरो छे। विद्युत भार क्यू छे एक्यू जीरो पर आधारित छे, एटले के विद्युत भार क्यू बराबर क्यू जीरो कॉस ओमेगा जीरो टी थशे। हवे आ जे ओमेगा जीरो छे एनी कोणीय आवृत्ति छे जे एक ना छेद मां वर्गमूळ एल सी जेटली होय छे। अहीं आपणे विद्युत प्रवाह जोईए तो विद्युत प्रवाह आई बराबर डी क्यू ना छेद मां डी टी, એટલે કે ક્યુ નું સમય ની સાપેક્ષે વિકલન, તો આઈ બરાબર ક્યુ ઝીરો અચળ, કોસ નું વિકલન કરીએ તો માઇનસ સાઇન, એટલે અહીંયા ગણી માઇનસ સાઇન ઓમેગા ઝીરો ટી, ટી જે છે એની સાથે ઓમેગા ઝીરો ગુણાવાનો છે, તો આઈ બરાબર માઇનસ ક્યુ ઝીરો ઓમેગા ઝીરો સાઇન ઓમેગા ઝીરો ટી આપણને મળે છે। આથી કેપેસિટર માટે સંગ્રહિત ઉર્જા જે છે એ વિદ્યુત ઉર્જા હોય એટલે કે ઇલેક્ટ્રિક એનર્જી હશે, તો યુઈ બરાબર હાફ સીવી સ્ક્વેર અથવા તો ક્યુ સ્ક્વેર ના છેદમાં ટુ સી, તો અહીંયા ખાલી ક્યુ સ્ક્વેર એટલે ક્યુ કેટલા છે, ક્યુ ઝીરો કોસ સ્ક્વેર ઓમેગા ઝીરો છે, તો ક્યુ ઝીરો નો વર્ગ કોસ નો વર્ગ ઓમેગા ઝીરો ટી ના છેદમાં ટુ સી જેટલી આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મળે છે। હવે આપણે જોઈએ ઇન્ડક્ટર માટે, તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા યુએમ એટલે કે ચુંબકીય ક્ષેત્રને કારણે જે ઉર્જા છે યુએમ, તેને કહેવાય હાફ એલ આઈ સ્ક્વેર, હાફ એલ એમના એમ આઈ જે છે એના બદલે આપણે મૂકી દઈએ આ, એનો વર્ગ કરવાનો છે, તો ક્યુ ઝીરો નો વર્ગ ઓમેગા ઝીરો નો વર્ગ સાઇન સ્ક્વેર ઓમેગા ઝીરો ટી, પણ અહીંયા ઓમેગા ઝીરો બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં એલ સી છે, તો ઓમેગા ઝીરો નો વર્ગ જે થશે એ એકના છેદમાં એલ સી જેટલો થઈ જશે। આથી યુએમ બરાબર એક દુત્યાંશ ગુણ્યા એલ, ક્યુ ઝીરો નો વર્ગ એમનો એમ, ઓમેગા ઝીરો નો વર્ગ ને બદલે આપણે એકના છેદમાં એલ સી મૂકીએ, એલ એલ અહીંયા કેન્સલ થશે અને અહીંયા થશે સાઇન નો વર્ગ ઓમેગા ઝીરો ટી, તો યુએમ જે છે એ આપણને ક્યુ ઝીરો નો વર્ગ છેદમાં ટુ સી સાઇન સ્ક્વેર ઓમેગા ઝીરો ટી જેટલું મળે છે। આ જે છે યુએમ મળે છે અને આ જે છે એ આપણને યુઈ મળે છે, બંને ઉર્જાનો સરવાળો કરીએ તો કુલ ઉર્જા યુ બરાબર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા યુઈ વત્તા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા યુએમ, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે ક્યુ ઝીરો નો વર્ગ છેદમાં ટુ સી કોસ સ્ક્વેર ઓમેગા ઝીરો ટી, અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા છે ક્યુ ઝીરો નો વર્ગ છેદમાં ટુ સી સાઇન સ્ક્વેર ઓમેગા ઝીરો ટી। અહીં ક્યુ ઝીરો નો વર્ગ ક્યુ ઝીરો નો વર્ગ છેદમાં ટુ સી બહાર નીકાળીએ, કોસ સ્ક્વેર ઓમેગા ઝીરો ટી વત્તા સાઇન સ્ક્વેર ઓમેગા ઝીરો ટી। હવે આપણે જાણીએ છીએ કે કોસ સ્ક્વેર થીટા વત્તા જે સાઇન સ્ક્વેર થીટા છે એની કિંમત એક મળે છે, તો અહીંયા કોસ સ્ક્વેર ઓમેગા ઝીરો ટી વત્તા સાઇન સ્ક્વેર ઓમેગા ઝીરો ટી ની કિંમત એક મળે। આથી કુલ ઉર્જા યુ બરાબર ક્યુ ઝીરો સ્ક્વેર છેદમાં ટુ સી ગુણ્યા એક, આથી ક્યુ સ્ક્વેર ના ક્યુ ઝીરો નો સ્ક્વેર છેદમાં ટુ સી જેટલી આપણને ઉર્જા મળે છે। આ જે ઉર્જા છે એ ફક્ત પ્રારંભિક વિદ્યુત ભાર ક્યુ ઝીરો અને કેપેસિટર પર આધારિત છે, પણ આ બંને સમય સાથે બદલાતા નથી। પ્રારંભમાં જે વિદ્યુત ભાર હશે એનો એ જ રહેવાનો છે, પ્રારંભિક વિદ્યુત ભાર સમય સાથે બદલાતો નથી, કેપેસિટર પણ સમય સાથે બદલાતું નથી, એટલે આ જે ઉર્જા છે અચળ રહે છે। એક એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે એલ બરાબર 5 હેનરી, ઓમેગા બરાબર 100 રેડિયન પ્રતિ સેકન્ડ, આર બરાબર 100 ઓમ અને પાવર ફેક્ટર 0.5 છે, તો પરિપથમાં કેપેસિટન્સનું મૂલ્ય શોધો। અહીં પાવર ફેક્ટર એટલે કે કોસ ડેલ્ટા જે છે એ 0.5 આપેલું છે, એટલે કે એક દુત્યાંશ આપેલું છે, પરિણામે ડેલ્ટા બરાબર 60 ડિગ્રી થશે, આથી ડેલ્ટા બરાબર પાઈ બાય 3 રેડિયન આપણને મળશે। હવે એલ સી અને આ ત્રણેય ઘટકો છે, એટલે કે ઇન્ડક્ટર કેપેસિટર ને અવરોધ ત્રણેય હોવાથી tan ડેલ્ટા બરાબર ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી, એટલે કે એનો કાલ્પનિક ભાગના છેદમાં એનો વાસ્તવિક ભાગ અવરોધ R, આથી tan ડેલ્ટા એટલે કે પાઈ બાય 3 ગુણ્યા અવરોધ R
बराबर ओमेगा एल माइनस वन अपॉन ओमेगा सी। टेन डेल्टा जे छे एनी किंमत वर्गमूल त्रण गुणिया अवरोध आर बराबर ओमेगा एल ना ओछा एक ना छेद मा ओमेगा सी। हवे अहीं किंमत मूकीए वर्गमूल त्रण गुणिया अवरोध जे छे अहीं 100 ओम छे, ओमेगा पर 100 रेडियन प्रति सेकंड छे, अवरोध 100 बराबर ओमेगा 100 रेडियन प्रति सेकंड એટલે 100 एल ओछा एक ना छेद मा 100 सी। પણ અહીંયા એલ જે છે ઇન્ડક્ટરે આપણને 5 હેનરી આપેલું હોવાથી અહીં હું એલ ના બદલે 5 મૂકી દઉં એટલે કે ગુણ્યા 5। આથી અહીં વર્ગમૂળ 3 ગુણ્યા 100 એટલે કે 1.732 ગુણ્યા 100 બરાબર 500 ઓછા 1 ના છેદમાં 100 સી। પરિણામે આ સામે જશે તો ધન થઈ જશે 1 ના છેદમાં 100 સી બરાબર 500। આ જે છે અહીંયા સામે આવશે તો ઓછા થઈ જશે 1.732 ગુણ્યા 100 એટલે કે 173.2। 500 ઓછા 173.2 એટલે 326.8 મળે છે। આમ કેપેસિટર સી બરાબર 1 ના છેદમાં 100 અહીંયા અંશમાં છે તો સામે છેદમાં 326.8 बराबर 0.00003059 कैपेसिटर सी नो मूल्य मिले छे। आदि कैपेसिटर सी बराबर 30.6 गुणिया 10 नी माइनस 6 घात फेराडे। परिणामी कैपेसिटेंस सी बराबर 30.6 माइक्रो फेराडे जेटलू अपने कैपेसिटर सी मिले छे। एक आदर्श स्टेप अप ट्रांसफॉर्मर में ઇનપુટ વોલ્ટેજ જે છે 110 વોલ્ટ છે એટલે કે ઈપી ઇનપુટ વોલ્ટેજ 110 વોલ્ટ, ગૌણ ગુચામાં પ્રવાહ એટલે કે આઈએસ ગૌણ ગુચરો એટલે કે સેકન્ડરી ગુચરો અને પ્રાથમિક ગુચરો એટલે કે પ્રાઇમરી ગુચરો એ જે છે એ 10 એમ્પિયર છે। ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આર જે છે એ 10 છે તો આઉટપુટ વોલ્ટેજ એટલે કે ઈએસ પ્રાથમિક ગુચરામાં વિદ્યુત પ્રવાહ એટલે કે આઈપી અને ઇનપુટ તથા આઉટપુટ પાવર PI અને PO શોધવાના છે। આથી ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R બરાબર ગૌણ ગુચરામાં આંટાઓની સંખ્યા NS ના છેદમાં પ્રાથમિક ગુચરામાં આંટાઓની સંખ્યા NP। આ જે છે NS એ ગૌણ ગુચરામાં આંટાઓની સંખ્યા એટલે કે ગૌણ ગુચરામાં આંટાઓ છેદમાં NP એટલે પ્રાથમિક ગુચરામાં આંટાઓ। આથી R બરાબર NS ના છેદમાં NP બરાબર 10 ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જે છે। પરિણામે ગૌણ ગુચરામાં વોલ્ટેજ ES ના છેદમાં પ્રાથમિક ગુચરામાં વોલ્ટેજ EP બરાબર ગૌણ ગુચરામાં આંટાઓની સંખ્યા NS ના છેદમાં પ્રાથમિક ગુચરામાં આંટાઓની સંખ્યા N। આથી ES બરાબર EP ગુણ્યા NS ના છેદમાં NP। આથી ES બરાબર EP જે છે એટલે કે પ્રાથમિક ગુચરામાં જે વોલ્ટેજ છે એ આપણને આવે છે 110 તો અહીંયા 110 ગુણ્યા NS ના છેદમાં NP જે અહીંયા આપણને 10 મળે છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10। આથી ES જે છે એટલે કે ગૌણ ગુચરામાંનો વોલ્ટેજ 1100 વોલ્ટ જેટલો આપણને મળે છે। હવે બીજું જોઈએ, અહીં આદર્શ ટ્રાન્સફોર્મર હોવાથી ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર થશે, વ્યવહારમાં તો વ્યય થઈ જાય છે એટલે બંને ઇનપુટ પાવર ને આઉટપુટ પાવર સરખા હોતા નથી, પણ અહીં આદર્શ ટ્રાન્સફોર્મર છે આથી ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા થશે। અહીં ઇનપુટ પાવર એટલે કે પ્રાથમિક ગુચરાનો પાવર એટલે પ્રાથમિક ગુચરાનો વોલ્ટેજ EP ગુણ્યા વહેતો વિદ્યુત પ્રવાહ IP અને આઉટપુટ પાવર એટલે ગૌણ ગુચરાનો વોલ્ટેજ ES ગુણ્યા વહેતો પ્રવાહ જે છે એ IS ગૌણ ગુચરામાં વહેતો પ્રવાહ IS। આથી અહીં IP બરાબર ES ગુણ્યા IS ના છેદમાં EP। ES 1100 વોલ્ટ, IS છે વિદ્યુત પ્રવાહ IS 10 એમ્પિયર છે સેકન્ડરીમાં એટલે કે ગૌણ ગુચરામાં વહેતો વિદ્યુત પ્રવાહ 10 ના છેદમાં EP આપણે અહીંયા ઘડી
આપણને આપેલો છે 110 વોલ્ટ, એટલે અહીંયા 110. આથી આઈપી જે છે એટલે કે પ્રાથમિક ગોચરામાં વહેતો વિદ્યુત પ્રવાહ એ 100 એમ્પિયર જેટલો મળે છે. હવે જોઈએ ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર. તો અહીંયા આદર્શ ટ્રાન્સફોર્મર હોવાથી ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા છે. ઇનપુટ પાવર ને પીઆઈ કહું અને આઉટપુટ પાવર ને પીઓ કહું. તો ઇનપુટ પાવર પીઆઈ બરાબર ઈપી ગુણ્યા આઈપી, એટલે કે ઈપી જે છે એ 1100 ગુણ્યા આઈપી જે છે એ 100 બરાબર 11000 વોટ આપણને ઇનપુટ અને આઉટપુટ પાવર મળે છે.